नमस्कार विद्यार्थी बहनों, धोरण 9 अंदर आज आप हिंदी विषय की शुरुआत करिए। घणा समय थी जे हिंदी लेक्चर जे छे ए आव्यो नथी, तो आज आप हवे हिंदी नो जे कोर्स जे छे ए व्यवस्थित शुरू कर देशों। बराबर, कोर्स ओछो छे अने प्रमाण में हिंदी नो जे पुस्तक छे ए पण थोड़ुक नानू छे, एटले आपणे हवे अठवाडिया में 2-3 लेक्चर आपणे हिंदीना मूकशुं, जेथी करीने तमने हवे भणवामां कंई वांधो न आवे। बराबर, बधानी पासे टेक्स्टबुक होवो जोईए। टेक्स्टबुक छे ने बधा पासे? टेक्स्टबुक होय तो आपणे जे काव्य भणीए, जे पाठ भणीए ए बराबर समझाए, एटला माटे बधानी पासे एक टेक्स्टबुक होवो जोईए। अने बीजुं के हिंदीनी अंदर आपणे 2 नोट बनावानी छे। केटली नोट बनावानी छे? 2। एक आवशे व्याकरण बुक, बराबर, કે જે હિન્દીની અંદર જે વ્યાકરણ પૂછાય છે, પહેલાં સત્ર અને બીજું સત્ર, આ બંને સત્રનું વ્યાકરણ પણ આપણે એ નોટબુકમાં લખવાનું છે। અને જે બીજી નોટબુક જે છે એ નોટબુકની અંદર પ્રશ્ન લખવાના છે, જે હું પ્રશ્ન મોકલું લેસનમાં એ તમારે લખી નાખવાના છે। બરાબર, વ્યવસ્થિત રીતે, એટલે વાંધો આવે નહીં એમ। પ્રશ્ન બુકમાં જે ટેસ્ટ આવે હિન્દીની એ ટેસ્ટ પણ ભરવાની છે, અને જે પ્રશ્ન આવે એ પ્રશ્ન એમાં લખવાના છે। એ સિવાય જે બીજી બુક જે છે એ વ્યાકરણની છે। આમ તમારે હિન્દીની અંદર 2 બુક બનાવવાની, બંને બુક 200-200 પેજની લઈ લેજો, એથી જેથી કરીને એ બુક પછી ઘટે નહીં, કેમ કે થોડુંક હિન્દીની અંદર જે વ્યાકરણ છે એ વ્યાકરણ પણ થોડુંક વધારે આવે છે। એટલા માટે જો વ્યાકરણ આવડી જાય તો ભવિષ્યમાં આવનારી કોઈ પરીક્ષા છે એના માટે પણ ખૂબ ઉપયોગી છે। એટલે ખાસ હિન્દીની અંદર 2 બુક બનાવવાની છે, ટેક્સ્ટબુક હોવું જોઈએ। એ સિવાય હિન્દીમાં સ્વાધ્યાય પોથી એવું કે લેવાની જરૂર છે નહીં એમ। આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો વ્યવસ્થિત રીતે આપણે તૈયારી કરી શકીએ। હવે હું તમને એક વાત કરી દઉં પ્રાથમિક, કેમ કે આપણે હિન્દીનો આજે પહેલો લેક્ચર છે। બરાબર, તો પહેલાં લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો હિન્દીમાં કુલ 14 પાઠ છે। કેટલા પાઠ છે? 14 પાઠ છે, અને 10 કાવ્ય છે। કેટલા કાવ્ય છે? 10, જેને આપણે પાઠને ગદ્ય કહેવાય અને કાવ્યને પદ્ય કહેવાય, ગદ્ય અને પદ્ય આ રીતે। બરાબર, એટલે ખાસ 14 પાઠ છે અને 10 કાવ્ય છે, આમ કુલ 24 કૃતિ છે। કેટલી કૃતિ છે? 24 કૃતિ છે, યાદ રાખજો। બરાબર, આમ આપણે જોઈએ તો કુલ હિન્દીની અંદર 24 કૃતિ આપણે ભણવાની છે। કૃતિ એટલે પાઠ અને કાવ્ય બે આવી જાય, એને કૃતિ કહેવાય। બરાબર, તો ખાસ આ રીતે પછી તમે જે વ્યાકરણની જે બુક બનાવો એની અંદર આટલા મુદ્દા આવશે। કેટલા મુદ્દા આવશે? 8 મુહાવરે, કહાવતે, બરાબર, શુદ્ધ કાવ્ય, શુદ્ધ વાક્ય, ઉપસર્ગ, ભાવચક સંજ્ઞા, વિશેષણ અને કર્તવાચક સંજ્ઞા। બરાબર, આટલા જે મુદ્દા છે એ તમને હું નોટમાં લખાવીશ અને સમજાવીશ। બરાબર, આટલા જે મુદ્દા છે તમને હું નોટમાં લખાવે, આને આપણે નોટ બનાવવાની છે, ખાસ સમજો। એ સિવાય બીજા જે મુદ્દા છે, પર્યાય શબ્દો, વિરોધી શબ્દ, શબ્દ સમૂહ, બરાબર, આ બધા આપણે વાંચવાના હોય છે જ્યારે પાઠ પૂરો થાય, અને જે છેલ્લે સ્વાધ્યાયમાં જે શબ્દો આવે એ પણ હું તમને લખાવીશ। એટલે હિન્દીની અંદર આટલા જે મુદ્દા છે, બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 મુદ્દા આપણે વ્યાકરણ બુકમાં સરસ રીતે લખવાના છે, જેથી કરીને 9માની અંદર જે પહેલું સત્ર પૂરું થાય અને જે પહેલી પરીક્ષા હોય એની અંદર કુલ 50 માર્ક્સનું પેપર હોય તો એમાં 10 ગુણના વ્યાકરણના મુદ્દા પૂછાતા હોય છે। કેટલા ગુણના? 10 ગુણના, એટલે આ 10 ગુણનું વ્યાકરણ છે। કેટલા ગુણનું વ્યાકરણ છે? 10 અંક, બરાબર, 10 ગુણનું વ્યાકરણ આપણે તૈયાર કરવાનું છે। એટલે ખાસ હું એક કાવ્ય લઈ, એક પાઠ લઈ અને એકાદ વ્યાકરણનો મુદ્દો હું લઉં, આ રીતે આપણે સરસ રીતે હિન્દીનું વ્યાકરણ પણ આપણે પૂર્ણ કરવાનું છે। તો આટલા મુદ્દા વ્યાકરણના છે। બરાબર, તો મેં સંપૂર્ણ કોર્સ જે છે તમને વાત કરી, સંપૂર્ણ જે કોર્સ જે છે એ વાર્ષિકનો કોર્સ છે। બરાબર, પ્રથમ સત્રમાં 14 પાઠમાંથી 7 પાઠ હોય અને 5 કાવ્ય હોય છે, કુલ 10 કે 12 ચેપ્ટર હોય છે પહેલી પરીક્ષા। બરાબર, અને બીજી પરીક્ષામાં પણ આપણે જ્યાં ખ્યાલ છે કે 7 પાઠ અને 5 કાવ્ય, આ રીતે આજે વ્યાકરણના મુદ્દા છે એ તો બધા પૂછાતા હોય છે, પ્રથમ સત્રમાં પૂછાય અને બીજા સત્રમાં પૂછાતા હોય છે। બરાબર, 1 થી 7 પાઠના બધા મુદ્દા જે છે એ પૂછાતા હોય, એટલે પ્રથમ સત્રમાં વ્યાકરણ જે છે એ વ્યાકરણનો મુદ્દો સંપૂર્ણ પૂરેપૂરો હોય છે, એ તમે યાદ રાખજો। બરાબર, તો આમ મેં તમને હિન્દી વિષયની અંદર પ્રાથમિક માહિતી આપી, તમે જે નોટ બનાવો નોટમાં સરસ અનુક્રમણિકા લખજો। બરાબર, એમાં ક્રમ, મુદ્દો, તારીખ અને સહી આ રીતે 4 વિભાગ પાડવાના અને બહુ સરસ રીતે બનાવવાની છે। નોટમાં ખાસ બહુ ચેકચાક કે નોટમાં કંઈ ખાસ બહુ અસ્તવ્યસ્ત લખાણ હોવું જોઈએ નહીં એમ। બરાબર, તો આ રીતે
हिंदी माटे हवे आपणे तैयार थई जवानुं छे। हवे अठवाडियामां त्रण बे के त्रण लेक्चर हिंदीना आवशे, ए सिवाय त्रण के चार लेक्चर गुजरातीना आवशे। बे विषयमां सरस रीते हूँ तमने भणावीश अने हिंदी विषयनी अंदर सरस रीते आपणे आवडी जाए बराबर, तो कंई वांधो आवे नहीं। हिंदी जे छे आपणी राष्ट्रभाषा छे, ભારતમાં તમે ગમે ત્યાં જાઓ તમને ગુજરાતી આવડતી હોય તો ન ચાલે, કેમ કે ગુજરાત ગુજરાતી ભાષા માત્ર ગુજરાત પૂરતી છે, પણ તમે આઉટ સ્ટેટમાં જાઓ તો ત્યાં તમારે હિન્દી બોલતા આવડતી હોવી જોઈએ। તો આમ સરસ રીતે હિન્દીનો આપણે મહોરો કરીએ, અભ્યાસ કરીએ તો હિન્દીમાં કંઈ વાંધો આવે નહીં એમ બરાબર। ખાસ આ રીતે તમારે યાદ રાખવાનું છે। હવે એની અંદર જો પહેલું કાવ્ય છે, પહેલું કાવ્ય જે છે આરાધના, આરાધના એટલે કે પ્રાર્થના બરાબર। તો કોર્સની જે માહિતી આપી એ તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર, યાદ રાખજો। તો આ અત્યારે હવે કાઢી નાખું છું બરાબર, જે લખેલું છે તે। હવે આપણે પહેલું કાવ્ય એની વાત કરવાની છે બરાબર। પ્રથમ કાવ્ય છે હિન્દીની અંદર, એની ટૂંકમાં આજે માહિતી આપી અને આપણે કાવ્ય ભણવાનું છે, કાવ્ય પૂર્ણ કરવાનું છે સરસ રીતે આપણે બરાબર। હવે જો પહેલો શબ્દ છે આરાધના, કયો શબ્દ છે આરાધના, એટલે શું થાય આરાધના એટલે થશે પ્રાર્થના બરાબર ગુજરાતીમાં, અથવા તો એને આપણે શું કહેવાય તો કે સ્તુતિ કહેવાય, શું કહેશું સ્તુતિ કહેશું બરાબર, આરાધના એટલે પ્રાર્થના, અથવા કોઈ પણ ભગવાનની સ્તુતિ એને આરાધના કહેવાય। હવે અહીંયા આરાધના કાવ્ય છે એની અંદર કવિ શું કહેવા માગે છે, કવિ શું આપણે બોધ આપે છે, તો કવિ એમ માને છે કે ભાઈ હંમેશા આપણે કોઈ બીજા વ્યક્તિની કંઈ તકલીફ જોઈ, બીજા વ્યક્તિની કંઈ મુશ્કેલી જોઈ અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન સામેવાળાની મુશ્કેલી તો દૂર કર, એટલા માટે બરાબર। તો આ જે એક પ્રાર્થના ગીત છે એ પ્રાર્થનાની અંદર શું આવે છે, તો કે પ્રાર્થનાની અંદર પહેલો મુદ્દો આપણે જ વાત કરીએ તો દીન દુખ્યો કી રક્ષા કરના, હે ભગવાન આ જગતમાં જે દીન દુખ્યા છે, દીન એટલે ગરીબ, દુખ્યા એટલે દુઃખથી પીડાતા, આપણે ખ્યાલ છે કે જે ગરીબ માણસો છે એ ગરીબ માણસોની કોઈ ભાળ કાઢતું નથી, કોઈ ખબર પૂછતું નથી એમ બરાબર। ગરીબ માણસોને જમવાનું મળે કે નહીં, ગરીબ માણસોને રહેવાનું મળે કે નહીં, આમ ગરીબોની કોઈ ભાળ, ગરીબોની કોઈ તપાસ કરતો નથી। તો એટલા માટે કવિ સમજાવે છે કે હે પ્રભુ મને તું મારા મનમાં એવા વિચાર આપ, મારા મનમાં તું એ રીતે વિચાર આપ કે હું દીન દુખિયા જે છે એની સેવા કરું, દીન દુખિયા રક્ષા કરું, એને કંઈ મુશ્કેલી હોય, એને કંઈ દવા લેવા જવાનું હોય, કંઈ પૈસાની જરૂર પડે એના માટે સેવા કરું, આમ દીન દુખિયાની રક્ષા કરના બરાબર, દીન દુખ્યો કી રક્ષા કરના, એ પહેલો મુદ્દો એ કાવ્યમાં છે। જગતમાં ઘણા બધા દુઃખી માણસો હોય છે, જગતમાં ઘણા બધા નબળા માણસો હોય છે, તો નબળા માણસોની કોઈ જો સુખી માણસો એના સાથે આવે, એને સહારો આપે તો વાંધો આવે નહીં એમ। એટલે પહેલો મુદ્દો જે છે એ દીન દુઃખીઓ કી રક્ષા કરના એની વાત કરીએ છીએ। પછી બીજો મુદ્દો જે છે એ કે માનવતા કી ઉપાસના કરના, ઉપાસના ભક્તિ, માનવ અને માનવતા યાદ રાખજો બરાબર। હવે જો આપણે જોઈએ તો જે માનવ જે છે, માનવ એટલે શું થાય તો કે માણસો થાય બરાબર, જે માણસો છે એને શું કહેવાય તો કે માનવ કહેવાય, પરંતુ અહીંયા હું લખું માનવતા એટલે કે માણસાય બરાબર, અથવા તો ખાનદાની થાય, શું થશે ખાનદાની, ઉચ્ચ સંસ્કાર બરાબર। હવે બધા માણસ, બધા જે વ્યક્તિઓ જે છે, બધા આદમીઓ જે છે માણસો તો છે, પણ એમાંથી અમુક લોકો માનવતાવાદી હોય છે, અમુક લોકો ખાનદાન હોય છે, અમુક લોકો સંસ્કારી હોય છે। તો આમ આ કાવ્યમાં કવિ સમજાવે કે હે પ્રભુ તે મને માણસ તો બનાવ્યો છે, તે મને માણસ તો બનાવ્યો છે, પણ મારાને મારા મનની અંદર મારા હૃદયમાં કોઈ માણસાઈની ભાવના જાગે બરાબર, સંસ્કૃતિ જાગે, ખાનદાનીની ભાવના જાગે, એવી તું મારામાં પ્રાર્થના આપ એમ, એવી તું મારામાં શક્તિ આપ। એટલા માટે કવિ કહે કે માનવતા કી ઉપાસના, ઉપાસના ભક્તિ, કે મારામાં માનવતા જાગે, મારામાં માનવતાના સંસ્કાર જાગે, એ માટે એવી તું ભક્તિ આપ, એવી તું મને વિચારણી આપ। એટલે બીજો મુદ્દો જે છે એ માનવતા કી ઉપાસના કરના, ત્રીજો મુદ્દો જે છે એ કાવ્યમાં છે કે ભેદભાવો કો દૂર કરના, જે આપણે ખ્યાલ છે કે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ પારસી આવા ભેદભાવો વચ્ચે આપણે ઘણી વખત ઝઘડા કરતા હોય, ઘણી વખત ધર્મ પ્રત્યે ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય છે બરાબર, આ ધર્મ ઊંચો આ ધર્મ ઊંચો, પણ એવું નથી। આ જગતની અંદર જે સમાન માણસો છે, સમાન ધર્મ છે અને આ જગતમાં સ અસહિષ્ણુતાનો એક સંબંધ છે, યાદ રાખજો બરાબર। આ જગતની અંદર આપણે ખ્યાલ છે સહિષ્ણુતા નહીં, અસહિષ્ણુતા, કોઈ ભેદભાવ નહીં જીવનની અંદર, ગમે તે જ્ઞાતિ હોય, ગમે તે વ્યક્તિ હોય, પણ ભેદભાવ કદી ઊભો કરવો નહીં એમ। ભેદભાવથી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે બરાબર, ભેદભાવથી ક્યારેક ઝઘડા થાય, ક્યારેક આંદોલન થાય, એટલા માટે કવિ સમજાવે છે કે મારા મનની અંદર પ્રત્યેક માણસો પ્રત્યે જે ભેદભાવ છે
એ તો દૂર કરે એટલે કે ભેદભાવકો દૂર કરના. પછી બીજું કે વિશ્વ બંધુત્વ કી ભાવ સ્થાપના, બરાબર. આપણે ખ્યાલ છે કે બંધુત્વ એટલે ભાઈબંધી. શું થાય? બંધુત્વ એટલે ભાઈબંધી, યાદ રાખજો, બરાબર. અથવા શું થશે? તો કે મિત્રતા થશે, બરાબર. આખા વિશ્વમાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ મારા મિત્ર છે એવી ભાવના તો મારા મનમાં પ્રગટ કરે. કારણ કે વિશ્વ બંધુત્વ, વિશ્વ એક ભાઈચારાનો, બરાબર, એક આખો વિસ્તાર છે. વિશ્વ જે છે એ ભાઈચારાની એ રીતે રહેતા હોય છે. એટલે જો વિશ્વ આખું ભાઈચારાની રીતે રહેતા હશે, વિશ્વ બંધુત્વની ભાવના પ્રગટ થશે, તો વિશ્વમાં ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં, વિશ્વમાં ક્યાંય તકલીફ થશે નહીં. એટલા માટે કવિ સમજાવે છે કે મારા મનની અંદર વિશ્વ બંધુત્વની ભાવના સ્થાપના કર, કે મારા મનની અંદર જે અલગ અલગ દેશો પ્રત્યે જે ભેદભાવ છે, અલગ અલગ દેશો પ્રત્યે જે માન્યતા છે એ દૂર કરી અને સમગ્ર વિશ્વ એક મિત્ર છે, સમગ્ર વિશ્વ એક ભાઈબંધી છે, બરાબર, સમગ્ર વિશ્વ એક મારું ઘર છે એવી સ્થાપના અથવા એવી ભાવના તો મારા મનમાં પ્રગટ કર. એટલા માટે વિશ્વ બંધુત્વ કી સ્થાપના કર, બરાબર. અને આમ આજે ગીત જે છે એ સૌપ્રથમ મરાઠી ભાષામાં લખવાનું. કઈ ભાષામાં લખવાનું? મરાઠી ભાષામાં છે, પરંતુ મરાઠી ભાષામાંથી આપણે અનુવાદ કરી અને હિન્દી ભાષામાં ભણવાનું છે. તો આમ આરાધના જે છે એ કાવ્યની મેં તમને શોર્ટ વાત કરી કે ભાઈ વિશ્વની અંદર જે માણસ માણસ પ્રત્યેના ભેદભાવો છે, વિશ્વની અંદર માણસ માણસ પ્રત્યે જે એક અહંકારનો ભાવ છે, વિશ્વની અંદર જે એક, બરાબર, તારું મારું અથવા હિન્દુ મુસ્લિમ જેવા અલગ અલગ પ્રકારના ભેદભાવો છે એને દૂર કરવાના છે, અને વિશ્વની અંદર જે દીનદુખિયા માણસો છે, દીનદુખિયા માણસો પ્રત્યે આપણે હમદર્દી જગાવ, દીનદુખિયા માણસો પ્રત્યે આપણે કંઈક એના પ્રત્યે સેવા કરી શકીએ એવી તું ભાવના જગાવ. આમ આ કાવ્યની અંદર કવિ આવી પ્રભુ પાસે માંગણી કરે છે. માણસ તો બધા છે, પરંતુ બધા માણસો સરખા નથી. અમુક માણસો અહંકારી હોય, અમુક માણસો સુખી હોય, અમુક માણસો દુઃખી હોય, બરાબર. પણ જે માણસો સુખી કે દુઃખી છે એ જે દુઃખી માણસો છે એ દુઃખી માણસોની સામે એને દુઃખ જાણતો હોવો જોઈએ, ત્યારે આપણે આરાધના, ત્યારે આપણે આખા વિશ્વને સુખી કરી શકશું. એટલે આ કાવ્યનો મુખ્ય જે અર્થ જે છે એ છે કે વિશ્વ બંધુત્વની ભાવના, આખું વિશ્વ એક ભાઈબંધ છે, આખું વિશ્વ એક કુટુંબ છે, બરાબર. જો આવી આપણે ભાવના રાખશું વિશ્વ એક કુટુંબ છે તો આપણે આખા વિશ્વને એક નજરથી જોઈ શકશું, તો જે આવા જે ભેદભાવો છે એ ભેદભાવ પણ આપણે દૂર કરી શકશું. તો આમ સરસ રીતે આ કવિએ વસંત બાપટ નામના જે કવિ છે એને સરસ પ્રાર્થના લખી અને એક માનવતાનો જે ગુણ જે છે એ બહાર લાવવાની વાત કરી છે. બહુ સરસ કાવ્ય છે. હવે આપણે કાવ્યની વાત કરીએ, બરાબર. સરસ રીતે પેજ નંબર 1 ઉપર આરાધના પહેલું જ કાવ્ય છે. આ સરસ રીતે આપણે જોઈએ. વસંત બાપટ, શ્રી વસંત બાપટ ખ્યાતનામ કવિ હે, બહુ પ્રખ્યાત કવિ છે. ખ્યાતનામ એટલે પ્રખ્યાત, બહુ પ્રખ્યાત કવિ છે. આપકા જન્મ મહારાષ્ટ્ર કે સતારા જિલ્લે કે કરાળનામાં ગામે હોવા થાય. એનો જે જન્મ જે છે એ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ મરાઠી વિસ્તાર એની અંદર, બરાબર, જે સતારા જિલ્લો છે અને એમાં કરાળ નામનું ગામ છે ત્યાંનો જન્મ થયેલો હતો. પુણે આપકી કર્મભૂમિ, પુણે મુંબઈની બાજુમાં જે પુણે મોટું શહેર છે ત્યાંની કર્મભૂમિ, ત્યાંને કામ કર્યું, નોકરી કરી, બરાબર. કર્મભૂમિ એટલે જે આપણે કામ કરીએ, જ્યાં નોકરી કરી એ, જ્યાંથી પૈસા કમાઈએ એ. રાષ્ટ્ર સેવા દળ મેં આપ અગ્રણી રહે, અને ખાસ રાષ્ટ્ર સેવા દળ એક પ્રકારનું આ ગ્રુપ છે કે ભાઈ દેશની અંદર સેવા કરવી, કોઈ મુશ્કેલી આવે, કોઈ હોનારત થાય, કોઈ ભૂકંપ થાય, લોકોની મદદ કરવી, બરાબર. આ ગ્રુપની અંદર એને બહુ સરસ કામ કરી અને એક અગ્રણી તરીકે પોતે છાપ મેળવી છે. એને શું કહેવાય? રાષ્ટ્ર સેવા દળ, દેશનું રક્ષણ કરવું, દેશની સેવા કરવી, બરાબર. દળ એટલે એક સમૂહ, એક સૈન્ય, યાદ રાખજો, બરાબર. તો આમ આખા દેશની સેવા કરવી એ સૈન્યની અંદર એ સમૂહમાં પોતે અગ્રણી હતા, બરાબર. વ્યવસાય છે પ્રાધ્યાપક રહે, અને વ્યવસાય એટલે ધંધો એનો શું હતો? પ્રાધ્યાપક. પ્રાધ્યાપક એટલે કોલેજમાં શિક્ષક હોય તે એને શું કહેવાય? પ્રાધ્યાપક, બરાબર. આપકે કાવ્યો મેં રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ એવમ માનવીય સંવેદનાએ વ્યક્ત હોય છે, અને ખાસ એના જે કાવ્યમાં જે આ કવિએ કાવ્ય બનાવ્યા છે એમાં રાષ્ટ્રભક્તિ, દેશ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ. દેશ મારો કોઈ પણ દેશ છે, બરાબર, મારો જે દેશ છે એ દેશ પ્રત્યે આપણે ભક્તિ રાખવાની છે. દેશનું આપણે હિત કરવું, દેશમાં સેવા કરવી, દેશનું સારું કરવું એ દેશભક્તિ છે. તો આવો ગુણ એનામાં હતો, એના કાવ્યમાં આવો ગુણ જોવા મળે. સમાજ જાગરણ એટલે કે સમાજમાં જાગૃતતા લાવવી. ઘણા બધા સમાજમાં આંધળા નિયમો હોય છે, સમાજમાં ઘણા કુરિવાજો હોય છે, દૂર કરવા, બરાબર. જે અમુક અંધશ્રદ્ધા હોય એને દૂર ભગાડવી, અમુક જે ધર્મ પંડિતો છે લોકોને
અવળા રસ્તે ચડાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય, આમ સમાજમાં સાચું જ્ઞાન આપણું શું કહેવાય, સમાજ જાગરણ, એવું પણ કામ કરેલું છે. એવો માનવીય સંવેદને જે માણસ પ્રત્યે લાગણી છે, બરાબર, કોઈ પણ માણસ હોય અને કંઈ દુઃખ હોય કે મુશ્કેલી હોય તો એના પ્રત્યે આપણે લાગણી જન્માવી, બરાબર. તો આમ એના કાવ્યમાં આ ત્રણ પ્રકારના વિષય જોવા મળે છે, આ ત્રણ પ્રકારના વિષયને કાવ્યો લખાય છે, બરાબર. સેતુ, બિજલી, સકીના, અકરાબી, દિશા, તેજસી આપતી રચનાએ આ બધી એની રચનાઓ છે. પ્રસ્તુત પ્રાર્થનામાં સત્યશિવ સુંદરમ કી ભાવના કે સાથ દીન દુઃખીઓ કી રક્ષા કરના, માનવતા કી ઉપાસના કરના ઓર ભેદભાવો કો દૂર કરના, યાદ રાખજો, બરાબર. હવે જે આજે પ્રાર્થના જે છે એ પ્રાર્થનાનો મુખ્ય હેતુ શું છે, સત્ય, સત્ય એટલે સચ્ચાઈ, જીવનમાં સચ્ચાઈ ઉપર રહેવું. સુંદરમ, સુંદરમ એટલે સુંદરતા, જ્યાં આપણે કામ કરીએ તે સુંદર કામ કરવાનું છે, સ્વસ્થ કામ કરવાનું છે, એટલે સત્ય, સુંદર અને શિવમ, શિવમ ભગવાન, ભગવાનની ભક્તિ કરવાની છે. આપણે કોઈ પણ સારું કામ કરીએ પણ એ સારા કામમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો ન કામ હોય છે, એટલે સત્ય, શિવ અને સુંદરમ એવી ભાવના આપણે જગાવવાની છે, બરાબર. એની સાથે સાથે દીન દુઃખીઓ કી રક્ષા કરના, જે દીન દુઃખી માણસો છે, દીન એટલે ગરીબ, જે ગરીબ માણસો છે એને કંઈ મુશ્કેલી હોય તો મુશ્કેલી આપણે બહાર કાઢવાની, કોઈ જરૂર હોય તો એના માટે આપણે ટેકો કરવાનો, બરાબર. એને કંઈ તકલીફ હોય, એને કંઈ મુશ્કેલી હોય તો એને રક્ષણ કરવાનું, આમ દીન દુઃખીઓ કી રક્ષા કરના એ મુખ્ય ભાવ છે. માનવતા કી ઉપાસના કરના, જે માનવતા છે, માણસો તો બધા છે પણ માણસોની અંદર માનવતા હોતી નથી, એટલે જે માણસોમાં જે ખાનદાની છે, જે માણસોમાં સંસ્કાર જે છે એ આપણે વધારો કરવો, ઉપાસના કરવી, ભક્તિ કરવી, બરાબર. જે માણસોની અંદર જે માણસાઈ છે એ માણસાઈ વધે એ માટે આપણે ભક્તિ કરવી, બરાબર, એ માટે આપણે કોશિશ કરવાની. ભેદભાવો કો દૂર કરના, જે ભેદભાવ છે એને આપણે દૂર કરવાના છે, જે માણસ માણસ પ્રત્યે, આ હિન્દુ, આ મુસલમાન, આ શીખ, બરાબર, આ ધર્મ ઊંચો, આ ધર્મ નીચો, એવો જે ભેદભાવ છે એ દૂર કરી અને બધા માણસોને સમાન એક ગણવાના છે, બરાબર. ભેદભાવ છે મુક્ત હોકર વિશ્વ બંધુત્વ કી ભાવના સ્થાપના કરના, અને આમ જે વેરભાવ છે, જે માણસ માણસ પ્રત્યે દુશ્મનાવટ છે એને દૂર કરી અને આખું વિશ્વ એક કુટુંબ છે, આખું વિશ્વ એક પરિવાર છે એવી ભાવના જગાવી અને આપણે આખા વિશ્વને જોવાનું છે, નહીં કે કોઈ ભેદભાવથી, નહીં કે કોઈ, બરાબર, ગરીબ સુખી માણસો જોઈને, નહીં, મારું વિશ્વ છે આખું કુટુંબ છે, અને વિશ્વનો કોઈ પણ માણસ આવે કદાચ દુઃખી હોય તો એને સેવા કરું, ભલે કદાચ વિદેશનો માણસ હોય પણ માણસ પ્રત્યેક એ ભગવાનનો એક અંશ છે એવું માનવાનું છે, અને આખું વિશ્વ એક કુટુંબ છે, એટલે કહે વિશ્વ બંધુત્વ કી ભાવના સ્થાપના કરના, જે છે વૈશ્વિક મૂલ્યો, આવા વૈશ્વિક આખા વિશ્વ સ્તરે સંસ્કાર, આવા મૂલ્યો કો હસ્તાંતરણ કરને કી પ્રેરણા, બરાબર, આવા વૈશ્વિક મૂલ્યોની લખવાની પ્રેરણા એ દેનેવાળી એક પ્રાર્થના છે, કે જે માણસોમાં આવા સંસ્કારો છે, જે માણસોમાં આવા ઉચ્ચ વિચારો જે છે એ વિચારોને આપણે હસ્તાંતરણ એટલે કે લખીને, હાથથી લખીને આપણે કોઈને આપીએ એવી પ્રેરણા કાવ્યમાંથી આપણે મળે છે. તો આમ આ કાવ્યનો મુખ્ય અર્થ એવો છે, બરાબર, કે ભાઈ તમે જે માનવતાની ઉપાસના કરો, દીન દુખિયાની સેવા કરો અને ભગવાનની ભક્તિ કરો અને જે વેરભાવ છે એ દૂર કરો, એવી રીતે આપણે ખરેખર સમજવાનું છે. તો આ રીતે આપણે કાવ્યની પ્રસ્તાવના જોઈ, બરાબર, અને હિન્દીની પ્રાથમિક માહિતી જોઈ. હવે આપણે આગળના લેક્ચરની અંદર આપણે આખું જે કાવ્ય છે આખું કાવ્ય વ્યવસ્થિત સમજશું, બરાબર, અને ભણશું. હવે બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. આપણે કાલે જ પાછું આ એક લેક્ચર બનાવશું હિન્દીનો, એની અંદર આખું જે કાવ્ય છે સરસ રીતે શબ્દો લખી અને હું તમને સમજાવીશ, બરાબર. તમારે એ પહેલાં બે વાર આખું કાવ્ય વાંચી જવાનું છે, જે કાવ્યની પ્રસ્તાવના છે એ પણ વાંચી જવાની છે અને ખાસ જે કાવ્ય છે પણ તમારે વાંચી જવાનું છે, એટલે વાંધો આવશે નહીં, બરાબર. હવે આપણે આગળના લેક્ચરમાં, આજે આપણે કાવ્યની પ્રસ્તાવના છે, બરાબર, કાવ્ય સેમ જ, આગળના લેક્ચરમાં આપણે સરસ રીતે આપણે જોઈએ તો આજે કાવ્ય જે છે એ સરસ ભણશું અને આગળ અભ્યાસ કરશું. અસ્તુ.